આજે આપણે ત્રણ અંકની દસકાવારી બાદબાકી જોઈશું. સૌ પ્રથમ 800માંથી 341 બાદ કરવાના છે. અહીં જો 0માંથી 1 બાદ થશે નહીં, 0માંથી 4 નહીં થશે તો આપણે ડાયરેક્ટ 100ના સ્થાને જશું. 100ના સ્થાને છે 800. 8 છે એમાંથી 100 બાદ કરી દેલો, 7 રહેશે, 700 રહેશે, 100 આપણે બાદ કર્યા. હવે 100માંથી આપણે 10 લેશું, વધશે 90. 90 એટલે 9 દશક, તો દશકના સ્થાને આપણે 9 લખશું. હવે 10માંથી 1 બાદ કરશું, 9. 9માંથી 4 બાદ કરશું, 5 આવશે. 7માંથી 3 બાદ કરશું એટલે આવશે 4. દાખલો બીજો જોઈએ. એવી જ રીતે છે, 400 છે એમાંથી 124 બાદ કરવાના છે. 0માંથી 4 બાદ નહીં થાય, 0માંથી 2 બાદ નહીં થાય. ડાયરેક્ટ આપણે 100ના સ્થાને જશું, ત્યાં 4 છે, એક ઓછો કરશું 3 થશે, 100 આવ્યા. 100માંથી આપણે 10 છે અહીં મૂકશું, 90 વધશે, 90 એટલે 9 દશક, દશકના સ્થાને આપણે 9 મૂકશું. જો મિત્રો ડાયરેક્ટ 100ના સ્થાનેથી આપણે દશકો લઈએ ત્યારે ડાયરેક્ટ 100 ઓછા થાય, 400 છે એટલે 300 થયા છે. 100 ઓછા થાય એમાંથી દશકો આપણે લઈએ એટલે 10 લઈએ, અને જે 90 વધે એ 9 દશક છે એ આપણે દશકના સ્થાને મૂકવાના હોય છે. 10માંથી 4 બાદ કરીએ, 6 આવશે. 9માંથી 2 બાદ કરીએ તો 7 આવશે, અને 3માંથી 1 બાદ કરીએ તો આવશે 2. એના પછીનો દાખલો છે 641માંથી આપણે 252 બાદ કરવાનું છે. 1માંથી 2 બાદ નહીં થાય તો આપણે દશકના સ્થાને જઈશું, દશકના સ્થાનેથી આપણે દશકો લેશું. 4 છે એટલે આપણે ત્યાં લખશું 3, અને અહીંયા આપણે દશકો લીધો એટલે 10 થયા. હવે 10 ને 1 11. 11માંથી આપણને 2 બાદ કરવાના છે. 11માંથી આપણે 2 બાદ કરશું તો આવશે 9. હવે આવશે 3માંથી 5 બાદ કરશું, પણ 3માંથી 5 બાદ નહીં થાય માટે આપણે દશકના સ્થાને જઈ દશકો લઈએ. ત્યાં આપણે કરશું 5, અને 10 લીધા, 10 ને 3 13 થયા. હવે 13માંથી આપણે 5 બાદ કરશું એટલે આવશે 8, અને 5માંથી 2 બાદ કરીએ તો વધે 3. એના પછીનો દાખલો છે 324 આપણે બાદ કરવાનો છે 701માંથી. સૌ પ્રથમ એકમના સ્થાને જોઈએ તો 1માંથી 4 બાદ નહીં થાય, દશકના સ્થાને જઈએ ત્યાં 0 છે, 100ના સ્થાને જઈએ ત્યાં 7 છે, તો 1 ઓછો કરશું એટલે આવશે 6. હવે અહીં આપણે 10 લેવાના છે, અને અહીં આવશે 9. અહીં 9 શા માટે આવ્યા, તો કે 100 આપણે અહીં ઓછા કર્યા, એમાંથી 10 અહીં લઈ લીધા, 90 વધ્યા, 90 એટલે 9 દશક. 9 દશક છે એ આ 9 છે, આ 9 છે એ 9 દશક છે અહીં. હવે 10 ને 1 11, 11માંથી આપણે 11 લખી નાખીએ, 11માંથી 4 બાદ કરશું આપણે તો આવશે 7. 9માંથી 2 બાદ કરશું તો આવશે 7. 6માંથી 3 બાદ કરશું તો આવશે 3. એના પછીનો દાખલો છે એકમના અંકમાં જોઈએ, 0માંથી 2 બાદ નહીં થાય. અહીંથી દશકો લેશું, 3 છે ત્યાં આવશે 2, અહીં 10. 10માંથી 2 બાદ થશે આવશે 8, 2માંથી 1 જશે તો 1 વધશે, 7માંથી 4 બાદ થશે તો 3 આવશે. હવે એના પછીનો દાખલો જોઈએ, અહીં 2 છે એમાંથી 5 બાદ થશે નહીં, કેમ કે 5 છે એ મોટા છે, 2 છે એ નાના છે. દશકના સ્થાને જઈએ, 9 છે ત્યાંથી દશકો લેશું, 9 દશક છે એટલે 1 દશક ઓછા થશે એટલે 8 આવશે, અને અહીં આપણે આ 10 લીધા છે, 10 ને 2 12, 12માંથી આપણને 5 બાદ કરવાના છે આવશે 7. 8માંથી 1 બાદ કરશું 7 આવશે, 8માંથી આપણને 3 બાદ કરવાના છે આવશે 5.